नमस्कार, आप જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો નવી કોટેજ અને ગ્રામોદ્યોગ નીતિ 2016 ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં લુપ્ત થતા ક્રાફ્ટની જાળવણી માટે નવી પોલિસીની જાહેરાત થઈ છે. વન વિલેજ વન પ્રોડક્ટનો અભિગમ અપનાવવામાં આવશે અને રાજ્ય કક્ષાએ અપાતા પુરસ્કારોની યોજનામાં પણ સુધારો કરવામાં આવશે, જેમાં ઉત્કૃષ્ટ કારીગરોને રૂપિયા 1 લાખનું ઇનામ આપવામાં આવશે. શ્રેષ્ઠ યુવા કારીગર માટે રૂપિયા 1 લાખનો વિશેષ પુરસ્કાર અપાશે, તો શ્રેષ્ઠ મહિલા કારીગર માટે રૂપિયા 1.25 લાખના પુરસ્કારની જાહેરાત થઈ છે, તો લુપ્ત થતા ક્રાફ્ટના કારીગરો માટે રૂપિયા 1.51 લાખનું પુરસ્કાર અપાશે. તો આ સિવાય ખાદીના ઉત્પાદન અને વેચાણ પર 15% સહાય પણ આપવામાં આવશે અને કારીગરોની ઉત્પાદકતા વધારવા માટે 75% જેટલી નાણાકીય સહાય પણ આપવામાં આવશે. તો નાના કારીગરોને ક્રાફ્ટના વેચાણ માટે મદદ કરવામાં આવશે. એનઆઈડી અને સેપ્ટ જેવી સંસ્થાઓ પાસે ડિઝાઇન અંગે માર્ગદર્શન પણ મેળવવામાં આવશે. ઉપરાંત કારીગરોને લઘુત્તમ આવક મળે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું સૌરભ પટેલનું કહેવું છે. ખાદીના ઉત્પાદન અને વેચાણને લઈને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. જે કારીગરો હશે તેમને ઉત્કૃષ્ટ કલા બદલ સરકાર તરફથી ઇનામ પણ આપવામાં આવશે. નાના કારીગરોને ક્રાફ્ટના વેચાણમાં પણ મદદ કરવામાં આવશે, જેમાં જાણીતી સંસ્થાઓની મદદ પણ લેવામાં આવશે, જેમાં એનઆઈડી અને સેપ્ટ જેવી સંસ્થાઓ પાસે ડિઝાઇનને લઈને માર્ગદર્શન પણ મેળવવામાં આવશે. તો કારીગરોને લઘુત્તમ આવક મળી રહે તેમના કલા માટે તેવા પ્રયાસો કરાશે. વિશેષ રજૂઆતમાં હવે વાત કરીએ છોકરીઓ પર લદાયેલા તગલગી નિર્ણયની. સ્નેપડીલની મહિલા કર્મચારી દીપ્તિ સરનાના અપહરણ મામલે ગાઝિયાબાદ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ કેસમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે અને પોલીસે ખુલાસો કર્યો છે કે આરોપી દેવેન્દ્ર આ યુવતી સાથે એકતરફી પ્રેમમાં હતો. મુખ્ય આરોપી દેવેન્દ્રએ ફિલ્મ ડરથી પ્રભાવિત થઈને અપહરણની આ યોજના બનાવી હતી. દેવેન્દ્રને હિટલરની આત્મકથા માય કાફ મોઢે છે, જ્યારે તે પોતાને ચંગેઝ ખાનનો ફોલોઅર કહેતો હતો, તેમજ બોલિવૂડના તમામ વિલન તેના હીરો છે. દેવેન્દ્ર ફિલ્મોનો શોખીન છે, તેને શાહરૂખ ખાનની ફિલ્મ 1000 વખત જોઈ છે. જો કે અપહરણ દરમિયાન દીપ્તિને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવામાં નહોતી આવી. તેના પરિજનો પાસેથી ખંડણી પણ નહોતી મંગાઈ. એસએસપી ધર્મેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે અપહરણ કરનાર દેવેન્દ્રએ દીપ્તિની નજરમાં હીરો બનવા અન્ય અપહરણકારોના ખોટા ઈરાદાની જાણ કરી હતી. આરોપી દેવેન્દ્ર હરિયાણાનો રહેવાસી છે અને ગાઝિયાબાદમાં રિક્ષા ચલાવતો હતો. દીપ્તિનું ગત બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ ગાઝિયાબાદના વૈશાલી મેટ્રો સ્ટેશન પાસેથી 4 લોકોએ અપહરણ કર્યું હતું. દીપ્તિના પિતા નરેન્દ્ર શર્માએ પોલીસ ફરિયાદ કરી અને 36 કલાક બાદ દીપ્તિ સુરક્ષિત પોતાના ઘરે પહોંચી ગઈ. આ અપહરણ બાદ તે પાનીપત પહોંચી ગઈ હતી. દીપ્તિના જણાવ્યા મુજબ અપહરણકર્તાઓએ તેને છોડી મૂકી હતી. पुलिस ने आज इस घटना को अंजाम देने वाले समस्त अभियुक्तों को गिरफ्तार कर लिया है. इस घटना में कुल 5 अभियुक्त शामिल थे. जो इस घटना का मास्टरमाइंड है वो देवेंद्र नाम का एक व्यक्ति है. ये कामी गांव है, कामी गांव थाना सदर कोतवाली जिला सोनीपत कामी KAMI. આ બાજુ ગાંધીનગરના ટાઉન હોલમાં રમતવીરોનો એવોર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહમાં રાજ્યના રમતગમત ક્ષેત્રના પ્રધાન નાનુભાઈ વાનાણી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજ્યના પ્રતિભાશાળી 192 ખેલાડીઓનું સરદાર પટેલ અને જયદીપસિંહજી સિનિયર અને જુનિયર એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત નાનુભાઈ વાનાણીના હસ્તે પ્રતિભાશાળી ખેલાડીઓને 43,50,000ના રોકડ પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા. તમારા સૌના પ્રયત્નના કારણે
ગુજરાતમાં નંબર 47 માંથી ઉડી આગળ આવી અને દેશમાં 9મો નંબર ગુજરાતનો આવ્યો. વડોદરા, નડિયાદ, અમદાવાદ, ભાવનગર વિવિધ રમતોની 100 કેટેગરી શરૂ કરી અને ટૂંક સમયની અંદર સુરત અને રાજકોટની અંદર પણ 100 કેટેગરી શરૂ થવાની. પાકિસ્તાનની જેનિત ઇરફાન સમગ્ર દુનિયામાં છવાઈ ગઈ છે. પાકિસ્તાન જેવા રૂઢિવાદી દેશમાં રહેવા છતાં ઇરફાન પાછલા 2 વર્ષથી એક નિડર મહિલા બાઇક રાઇડરના રૂપમાં ઉભરી છે અને આખા દેશની ટૂર બાઇકથી કરી. એટલું જ નહીં, તે દેવસાઈ મેદાનો પણ ગઈ જે સૌથી વધુ જોખમી હતું. જેનિત ઇરફાન એ પાકિસ્તાનની પહેલી મહિલા બાઇક રાઇડર છે જે બાઇક લઈને દુનિયાની સફર પર નીકળી. લાહોરની આ 21 વર્ષીય જેનિશ માટે જોખમવાળું કામ હતું, તેમ છતાં તેને બહાદુરીપૂર્વક આ જોખમ ઉપાડ્યું અને પોતાના પિતાના સપનાને સાકાર કરવા નીકળી પડી. જેનિત ઇરફાને બાઇક યાત્રાની શરૂઆત પાકિસ્તાનના ઇસ્લામાબાદથી કરી હતી. ત્યારબાદ પર્વતો અને નદીઓ વાળા રસ્તેથી તે મુરી પહોંચી, પછી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ ગઈ અને ત્યાંથી પછી નીલમ ઘાટીના જંગલોમાંથી પસાર થતી આગળ વધી. બાઇકની લાંબી યાત્રાની સફળતા બાદ ઓગસ્ટ 2015માં ઇરફાને લાહોરથી ઉત્તર પાકિસ્તાન વાળા રસ્તાથી ચીનની બોર્ડર જોડે ખૂનજેરાબ જવાનો નિર્ણય કર્યો, જે કુલ 3,200 કિલોમીટર દૂર હતું. વિદેશી મહિલા બાઇક રાઇડર્સ તો ત્યાં જતી હોય છે, તેવામાં ઇરફાન ત્યાં જનારી સૌથી પહેલી પાકિસ્તાની મહિલા બાઇક રાઇડર બની. આ 20 દિવસની સફરમાં તે દેવસાઈ મેદાનમાં પણ ગઈ, જ્યાં જબુ એ જોખમોને આમંત્રણ આપ્યા બરાબર છે. આમ આ સાહસિક અને નીડર પાકિસ્તાની મહિલા આખી દુનિયામાં છવાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વિશેષ રજૂઆતમાં હવે વાત કરીશું બેચરાજીની છોકરીઓ પર લદાયેલા તગલગી નિર્ણયની. બેચરાજીના સુરજગામમાં દીકરીઓને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુરજગામના વડીલોએ ભેગા મળીને આ નિર્ણય કર્યો છે. સમાજે એકત્ર થઈ કુંવારી દીકરીઓને મોબાઈલ ન વાપરવાનો આદેશ કર્યો છે. જો કોઈ પણ દીકરી પાસેથી મોબાઈલ મળી આવશે તો ₹2500 સુધીનો દંડ ફટકારવાનું પણ નક્કી કર્યું છે. ગયા રસ્તામાં ફસાઈ ગયા, વ્હીકલ ખરાબ થઈ ગયો, તો જાણ કરવી હોય તો કઈ રીતના કરીએ? એ વસ્તુ ખોટી છે. કેવી રીતે ₹2100 દંડ આપવો, એ વસ્તુ ખોટી છે. કામ એવું કહે છે કે મહિલાઓને એમ સારી રીતે સાચવવા જોઈએ, એમને કોઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ એમ. તો પછી આવી રીતે ફોન એમના જોડેથી લઈ અને એમને પ્રોબ્લેમમાં હોય કઈ, તો એ જાણ કેવી રીતે કરી શકે? તો એના માટે મોબાઈલ આપવો જ જોઈએ. એનો રાઈટ છે કે એને જેવી રીતે પણ એના લાઈફમાં એને ઇક્વિપમેન્ટ યુઝ કરવા હોય તો એ કરી શકે છે. એમાં કોઈ એના પર રોકટોક ના હોવી જોઈએ. પાકિસ્તાન મેં નહીં રહે, હમ ઇન્ડિયા મેં રહે રહે હૈ, સો ફોન તો લડકીઓ કો દેના ચાહીએ. છોકરીઓને જ કેમ એવું ના થવું જોઈએ? મોબાઈલ પર બેન સેજ બી સાચો નથી મારા મતે. મોબાઈલની વાત છે તો આજે તો બધાની જોડે નોર્મલી મોબાઈલ્સ હોય જ છે અને જરૂરી છે, કારણ કે ઘરની બહાર નીકળીએ ત્યારે કોઈ પણ કામ કરવું હોય તો એ મોબાઈલ વગર અત્યારે શક્ય છે જ નહીં. તો મોબાઈલ આપવો જોઈએ અને કંઈ ખોટી વસ્તુ પણ નથી. એક ગર્લ્સને મોબાઈલ તો યુઝ કરવા દેવું જોઈએ, કારણ કે મોબાઈલ એક જરૂરી સાધન છે. સેફટી માટે પણ મોબાઈલ જરૂરી છે, એવું નહીં કે એકલા બોયસને જ જરૂર પડી શકે. અને છોકરીઓ એનો કોઈ ગલત મતલબ નીકળશે કે કોઈ અલગ રીતે ચેટ કરશે કે એવું કોઈ મિસયુઝ કરશે તો હું એવું માનતી નથી. એ બિચારા ટ્રસ્ટ ઉપરની વાત છે કે સામેવાળાને કેટલો ટ્રસ્ટ છે ગર્લ ઉપર. બાકી ગર્લ્સમાં પ્રતિબંધ ના મૂકવો જોઈએ, એ લોકોને મોબાઈલ વાપરવાની પૂરી છૂટ આપવી જોઈએ. તો આ પહેલો બનાવ નથી, આ પહેલા પણ 30 જાન્યુઆરી 2016 રોજ બનાસકાંઠાના લુંદ્રા ગામે પણ આવો જ તાલિબાની ફતવો જાહેર કરાયો હતો. એક તરફ આપણે ડિજિટલ ઇન્ડિયાના સપના જોઈએ છીએ તો બીજી તરફ આ રીતે તાલિબાની ફતવા જાહેર કરાય છે તે આજની હાઈ ટેકનોલોજીમાં નવાઈ પમાડનારો નિર્ણય છે.
છે બનાસકાંઠાના દિયોદર તાલુકાનું લોદરા ગામ. આ ગામ પર દ્રષ્ટિ કરતા તમે પારખી જશો કે હજુ ગતિશીલ ગુજરાતના વિકાસની ગતિ અહીં સુધી નથી પહોંચી. ધોળિયા રસ્તા અને દૂર સુધી પાણી ખેંચી લાવતી મહિલાનું દૃશ્ય ડિજિટલ ઇન્ડિયાના સપના સાથે બંધ નથી બેસતું. આ ગામની તારીફમાં આટલું પૂરતું નથી, અહીં હજુ પણ દીકરી દીકરાના ભેદભાવયુક્ત વર્તન દાખવવામાં આવે છે. યુવતીઓને ટેકનોલોજીથી વંચિત રાખવા એવો તાલિબાન નિર્ણય જાહેર કરાયો છે જે આપને આશ્ચર્યમાં મૂકી દેશે. જી હા, અહીં શર્ટ ભૂતી અને પાઘડીમાં સજ્જ એવા કહેવાતા સમાજના ઉદ્વારકોએ એવો ફતવો બહાર પાડ્યો છે કે 15 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરવાળી કિશોરીએ ઇન્ટરનેટ વાળા મોબાઈલ વાપરવા નહીં, અને જો આ નિયમનો ભંગ કરવામાં આવશે તો વાલી પાસેથી 1100 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ કહેવાતા સુધારકોનું માનવું છે કે ઇન્ટરનેટ અને સ્માર્ટ મોબાઈલ યંગસ્ટર્સને ગેરમાર્ગે દોરે છે. આ નિર્ણય થોડા સમય પહેલા મળેલી વ્યસન મુક્તિની બેઠક બાદ લેવાયો છે. લોદરા ગામનો આ ફતવો ખાપ પંચાયતની યાદ અપાવે છે, તેમજ અનેક સવાલ પણ ઉપસ્થિત કરે છે. માત્ર કિશોરી પર કેમ સ્માર્ટ મોબાઈલ ફોન પર કેમ પ્રતિબંધ? જો સ્માર્ટ મોબાઈલ શિક્ષણમાં વિપેક્ષ કરે છે તો કિશોર માટે કેમ નહીં? શું હજુ પણ અહીં સ્ત્રી પુરુષના ભેદભાવ છે? શું આ લોદરાની ખાપ પંચાયત હજુ પણ નારી શક્તિને વિકાસથી વંચિત રાખી અંધકાર યુગમાં ધકેલી દેવા માંગે છે? ગુજરાતના વિકાસ મોડેલને વિશ્વ સમક્ષ રજૂ કરવાની નેમ છે, ત્યારે લોદરા ગામનું આ ચિત્ર અને આ તાલિબાન ફતવા સાથે આપણે કયું મોડેલ વિશ્વ સમક્ષ રજૂ કરીશું તે પણ એક ચિંતાજનક સળગતો સવાલ છે. ધનેશ પરમાર, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો છોકરીઓ પર લદાયેલા આ તકલીફી નિર્ણય વિશે કેવી રીતના આ નિર્ણય છોકરીઓ પર અસર કરી શકે છે, સમાજ પર અસર કરી શકે, આપણે ચર્ચા કરીશું. અત્યારે સ્ટુડિયોમાં મારી સાથે જોડાઈ રહ્યા છે રૂઝાન ખંભાતા, સોશિયલ એન્ટરપ્રિન્યોર, સાથે છે એડવોકેટ સોનલબેન જોશી. બંને ગેસ્ટનું સ્વાગત છે. સોનલબેન, આપ એક એડવોકેટ છો. જ્યારે પણ મહિલાઓને લઈને કોઈ પણ જાતની છેડતીનો કે કોઈ પણ બનાવ આવતો હોય છે તેમાં ગુનેગારને સજા કરવા માટેના પ્રયત્નો થતા હોય છે, પરંતુ આજે ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજ પોતે જ જાણે ઘરની બહેન દીકરીઓ પર વિશ્વાસ ન હોય તેમ મોબાઈલ ઉપર તગલગી નિર્ણય કરીને મોબાઈલનો વપરાશ બંધ કરવાનો જે નિર્ણય લીધો છે, કઈ દિશામાં જઈ રહ્યો છે આપણો સમાજ, શું કહી શકાય? હું એવું માનીશ પર્સનલી કે જ્યારે પણ આ લોકોની જ્યારે કોઈ પણ મિટિંગ થતી હોય છે ત્યારે આવું ને આવું કંઈક ને કંઈક એ લોકો તિગડમ કરે છે, ગમે તે રીઝન હોય. ગઈ વખતે જયારે આવું ઠાકોર સમાજનું સંમેલન હતું ત્યારે રમીલાબેન હતા, એમને એ વખતે એવું કીધું કોઈ છોકરી ભાગી જાય તો એને મારવી જોઈએ ને એવા સ્ટેટમેન્ટ એમને આપ્યા હતા, અને પોતે પાછા ભૂતપૂર્વ મેયર પણ રહી ચૂકેલા છે. એટલે આ લોકો પોતાની જાતે કે દબાઈને રાખવું, કોઈ સમાજમાં બીજા ઇવન સમાજમાં દીકરી લગ્ન કરે છે તો બી માર મારવો, અથવા તો જે ખરાબ રીતે એમની પર જે અત્યાચાર ગુજરવામાં આવે છે કદાચ તમે કલ્પના પણ નહીં કરી શકો. અને આવું 2100 રૂપિયાનો દંડ આપવો અને દીકરીઓ આપણે કઈ તરફ જઈ રહ્યા છે? આપણે વિકાસની વાતો કરીએ છીએ, બેટી બચાવો બેટી બધાઓની વાત કરીએ છીએ, એમના જ સમાજના ઘણા લોકો જયારે આગેવાનો હોય ત્યારે એમ કે અમે તો દીકરી નામ કરીશું અને ખૂબ જ આગળ લઈ જઈએ છીએ, અમે ભણાવીએ છીએ, તો પછી આવા નિર્ણયોને એ લોકો કેમ વિરોધ નથી કરતા અને એમને સામે આવીને વિરોધ કરવો જોઈએ? અને આ વાત જે સામે આવી છે માત્ર ગામના જે કહેવાતા વડીલો જ નહીં પરંતુ ઊંચા હોદ્દાઓ પર બેઠેલા ભણેલા ગણેલા લોકો પણ આવી બધી વાતોનું સમર્થન કરતા હોય છે. રૂઝાન, એકવાર જે નિવેદન સામે વજુભાઈ વાળાએ પણ વાત કરી હતી કે છોકરીઓ જો ફેશનથી દૂર રહે અને છોકરાઓ વ્યસનથી દૂર રહે તો વિકાસ થશે. વ્યસન સુધીની વાત તો ગળે ઉતરે છે પરંતુ ફેશન ઉપર પાબંધી એ કેટલી યોગ્ય કહી શકાય? એવી જ રીતે મોબાઈલ પરનો આ જે નિર્ણય છે તે કેટલો યોગ્ય કહી શકાય? સૌથી પહેલા તો આ લોકોએ આનું નામ વ્યસન મુક્તિની મીટિંગ રાખી હતી, અને એ વ્યસન મુક્તિની મીટિંગમાં એવું કહ્યું કે ભાઈ હવે મોબાઈલ છોકરીઓ ના વાપરે, કારણ કે ધે ફીલ કે ઇટ ઇઝ અ વ્યસન, અને વ્યસન સાથે ક્યાંય છોકરીઓ કનેક્ટ નથી હોતી, મોસ્ટલી છોકરાઓ જ વ્યસનમાં ભળાય. સિગરેટ બીડીવાળા વ્યસન છે, પણ હવે આ લોકો મોબાઈલને બી વ્યસનની કેટેગરીમાં લઈ આવે છે. નાવ આઈ ટેલ યુ એની જે સ્ટોરી છે, એની પાછળની સ્ટોરી એવી છે કે એ લોકો એક સો કોલ એ લોકોનો પેલો શું મગજનું જે પેલા મગજમાં જાલા છે એ મગજમાં જાલા એ લોકોને એવું કીધું કે આ છોકરીઓ મોબાઈલ વાપરે છે એટલે છોકરીઓ લફડા કરે છે અને છોકરીઓ લફડા કરીને ભાગી જાય છે. હવે એ લોકોના જે ઇફ યુ નો જે આપણે જગ્યાની વાત કરી રહ્યા છે, યુ નો કે ત્યાં એવા એવું એવું જે સમાજ છે, સમાજમાં આ બધા ઇસ્યુઝ થઈ રહ્યા છે. ઇસ્યુઝ કેટલે થઈ રહ્યા છે? કારણ કે ત્યાં છોકરીઓને દબાવવામાં આવે છે અને ત્યારે સ્પ્રિંગ ઉછલે છે. એ લોકોને હજી બુદ્ધિ ચાલતી નથી, એ લોકોની બુદ્ધિ હજી એવી જ ચાલે છે કે અમે મોબાઈલ આપવાનું બંધ કરી દેશું તો છોકરીઓ પેલા શું કહેવાય રિલેશનો નહીં બનાવશે, છોકરીઓ ભાગી નહીં શકશે.
પણ દેટ ઇઝ ધેર આર રોંગ. એ લોકોની આજે આજે લિમિટેડ બુદ્ધિ છે, એમાં એ લોકોને નથી ખબર પડી કે આ વ્યસન નથી. ઉલટું છોકરીઓને તમારી દીકરીઓને, જે તમે તમે દીકરીઓ કહો છો, ઇક્વેલિટીની વાત કરો છો, ત્યારે અગર તમારી દીકરીને તમે મોબાઈલ આપો છો તો જેમ આપણે અત્યારે જોયું કે અધર દેન, અત્યારે તમે એક્ઝામ્પલ જોયો કે એને સેફટી માટે, સિક્યોરિટી માટે બધા બની પડો, પણ બીજું બહુ ઇમ્પોર્ટન્ટ મોબાઈલનો યુઝ છે કે જેની પરથી ઇન્ફોર્મેશન મળે છે. અગર હવે તમે સોશિયલ મીડિયાની વાત કરો તો ઓબ્વિયસલી એ થોડું નેગેટિવ જઈ શકે, કારણ કે છોકરીઓ યા છોકરાઓ બંને એમાં લાગી રહ્યા છે. આપણે એ પછી ડિસ્કસ કરીએ, પણ સૌથી પહેલા મોબાઈલથી જેટલી નોલેજ મળે છે, ઇન્ફોર્મેશન મળે છે, ઘણીવાર મોબાઈલના એમાંથી ઘણી સ્કૂલ્સો તેને એપ્સ ચલાવીને પોતાની ઇન્ફોર્મેશન આપે છે, અસાઇનમેન્ટ આપે છે, અને એ બધું ઇમ્પોર્ટન્ટ છે. પણ એ આજની તારીખમાં જરૂરી છે. કેમ જરૂરી છે? કારણ કે જ્યારે અગર આપણે ગામની વાત કરીએ, ગામમાં એટલું સારું ભણતર નથી હોતું, તમને અને મને ખબર છે. એટલે આપણે હવે વાત કરીએ છીએ ડિસ્ટન્સ એડ્યુકેશનની, તો વન ઓફ ધ વેસ ડિસ્ટન્સ એડ્યુકેશન ઇઝ થ્રુ મોબાઈલ. એટલે આ બધું આ લોકોને નથી ખબર પડતી. આ જે મોબાઈલ માણસો છે એ સમજે છે કે બસ અમે મોબાઈલ બંધ કરાવશું તો બધું બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સો ધીસ ઇઝ સમથિંગ વેરી સિલી. સોનલબેન, મોબાઈલ ઉપર પ્રતિબંધ અને જે વ્યસન મુક્તિના નામે આખો કાર્યક્રમ કર્યો અને આ નિર્ણય લેવાયો, જો પ્રતિબંધ રાખવો જ છે, જો વ્યસન ઉપર તમારે કંટ્રોલ કરવો જ છે, તો ફક્ત છોકરીઓ પર પ્રતિબંધ શા માટે? આ જ નિર્ણય છોકરા ઉપર પણ અમલી કરી શકાય, શું કહેશો? આમાં એ લોકોની મેન્ટાલિટી છે, આ લોકોની જે ઠાકોર સમાજની એવી મેન્ટાલિટી છે કે છોકરીઓને જયારે મોબાઈલ આપવામાં આવે છે એના દ્વારા એ છોકરાને જ કોન્ટેક્ટ. આજે આખું એક, તમે અગર બહુ ડીપમાં જશો, મેં આમાં બે ત્રણ વ્યક્તિઓ સાથે વાત પણ કરી છે, એમાં એવું છે કે એ લોકો એવું કહે છે કે છોકરીઓ છોકરાઓને ફોન કરવા માટે અને પ્રેમ પ્રકરણ માટે જ મોબાઈલનો યુઝ કરે છે. અને આ એક એમની મેન્ટાલિટી છે કે વોટ્સઅપ દ્વારા ચેટિંગ કરવું અને ચેટિંગ દ્વારા પછી પાછળથી બધા દોડ દોડને ભાગવાનું, ને એમના સમાજની દીકરી બીજા સમાજમાં પણ ના જવી જોઈએ એવું એક આ સ્ટ્રોંગ એ લોકોનું માનવું હોય છે. ને એમાં એટલે હદ સુધી જતા હોય છે કે આ લોહિયાળ મારા મારી પણ આમનામાં સર્જાતી હોય છે. મારી પાસે હમણાં એક કિસ્સો આવ્યો હતો, દીકરીને લિટરલી બીજા સમાજના દીકરા સાથે પ્રેમ હોવાના કારણે એના કાકા એને અઠવાડિયા સુધી એક રૂમમાં ગોંધી રાખી હતી. અને એ દીકરી જ્યાં નોકરી કરતી હતી એને એવું કીધું કે હું પોલીસમાં કમ્પ્લેન કરું છું, ત્યારે એના કાકાએ રિલીવ કરી હતી ને એવું કીધું હતું કે તમારે અમારે હવે કોઈ સંબંધ નહીં. એટલે આ જે યાતનાનો છે અને દીકરીને પોતાની, આપણે વાત કરીએ પોતાની રીતે જીવવાનો અધિકાર છે, પ્રેમની અભિવ્યક્તિ છે. અગર કોઈના માટે એ પ્રેમ ફીલ કરે છે તો એના માટે એને પણ છૂટ હોવી જોઈએ. પણ આ લોકો એવું કહે છે કે ના, અમારા સમાજમાં જ લગ્ન થવા જોઈએ, બીજે નહીં જવું જોઈએ. પછી એમનામાં પણ દારૂનું દૂષણ એટલું બધું વ્યાપેલું છે તો તમે એના ઉપર કેમ બેન નથી કરતા? તમે વ્યસન મુક્તિનો કાર્યક્રમ કર્યો પણ એમાં તમે, એ તો ક્યારે ઘટાડો નથી થતો, અને રોજ નવા દર વખતે કોઈ પણ મિટિંગ કરો છો, છોકરીઓને બહાર નહીં જવા દેવાની, કોઈ જગ્યાએ ભાગે છો તો એને મારો, અથવા તો એમને તમે એમની સાથે કોઈ પણ પીડા યાતના આપી. આજે મોબાઈલ, જેમ રુઝાન મેને કીધા, આઈ એગ્રી વિથ હર, કે કોઈ પણ વસ્તુ હોય એનો ઉપયોગ પોઝિટિવલિટી જ વિચારવાનો હોય, નેગેટિવ નથી વિચારવાનો. તમે કદાચ વોટ્સઅપ, બીજા જે સોશિયલ મીડિયા છે એને તમે સાઈડ પર રાખો તો બીજી બધી ઇન્ફોર્મેશન તું જ છે. એમને કીધું કે જે સિક્યોરિટી પર્પઝ, કોઈ જગ્યાએ કોઈ રસ્તો ભૂલી ગયું છે, કઈ પ્રોબ્લેમ થયો છે, કોઈને મળવું છે, ફોન ઇઝ અ નેસેસિટી એટ ધ મોમેન્ટ અને એક બહુ પ્રાઇમરી વસ્તુ છે અને એના માટે બેન નહીં હોવો જોઈએ. જી, તો આ બધી જ બાબતો આગળ જઈને કેવું સ્વરૂપ ધારણ કરી શકે છે તે તમામ વિશે આપણે વાત કરીશું વિશેષ રજૂઆતમાં. હાલ સમય બ્રેક લેવાનો. વેલકમ બેક. તો છોકરીઓ પર મોબાઈલના વપરાશને લઈને લગાયેલા તગલગી નિર્ણયને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રુઝાન, અત્યાર સુધી આપણે જે પણ બાબતો જોઈ કે સમાજની જે મેન્ટાલિટી જોવા મળે છે તેને કારણે ક્યાંક ને ક્યાંક છોકરીઓ પર આ પ્રકારના નિર્ણય લાદવામાં આવતા હોય છે, પરંતુ સામે પક્ષે અત્યારનો આપણો સમય, અત્યારની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જે ટેકનોલોજીનો યુઝ થાય છે તેનો પ્લસ પોઈન્ટ, તેના પોઝિટિવ એંગલ્સ વધારે જોતા હોઈએ છીએ, અને એમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી છોકરીઓમાં તો ખાસ જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. તો આ તો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કે છોકરીઓને બાંધી રાખવાનો, કે જ્યારે તેમની મદદની જરૂર હોય ત્યારે જો મોબાઈલ જ નહીં હોય તેની પાસે તો એ મદદ કેવી રીતે માંગી શકશે? અગર હું થોડું હવે આ લોકોના મગજથી વાત વિચારું, આ લોકોના મગજથી જે લોકો આ ડિસિઝન લીધું છે, તો મારે એવું એક ઓર હજી સ્ટેટમેન્ટ મૂકવું છે કે ખાસ આ લોકો આવું કર્યું છે કારણ કે ઘણી વાર જે મોબાઈલ બહેનોને હેલ્પ કરે છે, કારણ કે રાત લે છે, રાતે બહેનો બાથરૂમ પર જે બહાર જાય છે, બાથરૂમ તો હોતા નથી, બહાર જાય તો એ લોકોને જે અડપલા પડપલા થાય, તો એ આ મોબાઈલ હોય તો એને યુઝ કરીને બિચારી પોતાની જાતને બચાવી શકે. પણ આ લોકો ખાસ મોબાઈલ જ નથી આપતા કે એ લોકો બીજા બધા લોકોને છૂટ મળે. આ હું એ લોકોના નેગેટિવ માઇન્ડથી વિચારી રહી છું, પણ એટલે આમીન આ બહુ તુચ્છ ચીજ કહેવાય અગર આ સત્ય છે તો. ઇટ ઇઝ વેરી ડર્ટી. અને આની પર આની પર બીજા એનો જે ગામની બહેનો છે, હવે મને બીજું થોડું સરપ્રાઇઝિંગ એ લાગે છે કે ગામની બહેનો એ લોકો આઈ એમ શ્યોર પણ હવે બિચારી બોલી નહીં શકતી, કારણ કે ગામની બહેનોએ તો કે સમજાવવું જોઈએ ને ભાઈઓને કે ભાઈ તમે આ ખોટું કરો છો. અને બીજી હવે
ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા જઉં છું કે મોબાઈલનો સૌથી વધારે જે દુરુપયોગ થાય છે છોકરાઓમાં એ પોર્નો જોવામાં થાય છે અને એ પોર્નોના લીધે લેટ અસ એક્સેપ્ટ દેર રિસર્ચો થાય છે કે એ પોર્નના લીધે મોલેસ્ટેશન અને રેપો વધે છે કારણ કે એ લોકોને છોકરાઓને પોર્નો જોઈને ઉત્તેજના થાય આરએનડી કરવાનો શોખ થાય કોઈ મળે નહીં એટલે જે બી હાથમાં આવે મંડી પડે પછી નાની બાપ બેબી હોય કે મોટી આંટી હોય એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ બધું આપણે સ્ટોપ કરવા માટે એક હેલ્ધી સોસાયટી બનાવવી પડે એટલે અગર આ ગામવાળા જે બુદ્ધિજીવો છે એ લોકો અગર એક હેલ્ધી સોસાયટી બનાવવામાં અગર આપણે એ પર બુદ્ધિ ચલાવીને એના પર કામ કરે તો બેટર છે ઇન્સ્ટેડ ઓફ બેનિંગ કે જેટલું તમે બેન કરશો એટલું યાદ રાખજો એક જે મેન્ટાલિટી છે કોઈની બી સ્ત્રી યા પુરુષ કે તમે જેટલું બેન કરશો કે ભાઈ આ નહીં વાપરો એટલે માણસ વધારે વાપરશે એટલે એના કરતા બેટર છે કે આપણે એને પોઝિટિવલી લઈને એના સારા ઉપયોગો બતાવીએ જેને કે આપણે જે હંમેશા નોર્મલ છે કે ભાઈ છરી છે છરી ખૂન કરવામાં કામ લાગે છે શાક કાપવામાં કામ લાગે છે ઓપરેશન કરવામાં કામ લાગે છે એટલે આગળ આ રીતની વાત કરશું તો આપણે આગળ વિકાસની વાત કરી રહ્યા છે અત્યારે અગર આવી રીતે વાત કરશું કે આને બેન કરો ને પેલાને બેન કરો તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ લીડ એનીવેર સોનલબેન મોબાઈલના વ્યસનને જો દૂર કરવું હોય તો આ સાચી રીત નથી તે તો સૌ કોઈ માનશે તો સાચી રીત અપનાવવામાં ક્યાંક ને ક્યાંક સમાજે પણ પહેલ કરવી ખૂબ જરૂરી છે અને તો જ યુવક કે યુવતી બંને મોબાઈલના ખોટા ઉપયોગને અટકાવી શકશે અને તમને પ્રોપર ગાઈડન્સ મળશે શું કહેશો આપ હું એગ્રી છું આ વાતથી કારણ કે એમાં એવું તમે કરી શકો કદાચ દીકરી ભણતી હોય એ વખતે તમે નેટનો વપરાશ ના રાખો ઘરમાં વાઈફાઈની સુવિધા હોય અથવા તો એમને ડિસ્ટર્બ કરતા સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય અને વધારે એવું કરતા હોય તો તમે એ બંધ કરાવી શકો છો દીકરી ફોન વાપરે એના પોતાની સેફટી માટે વાપરે અથવા તો એમને તમે સમજાવી શકો છો પહેલા તો કે તમે જ્યારે નાના નાની દીકરીઓ હોય છે તે પૈસા ઘરેથી જ માંગવાની છે કે મને મોબાઈલમાં રિચાર્જ કરાવવું છે અથવા તો મારે નેટનું પેક લેવું છે તો એના માટે તમે એમને સમજાવી શકો છો તમે એમને દરેક વસ્તુ કાઉન્સેલિંગથી પોસિબલ છે બીજી વાત તો હું એ કહીશ કે જ્યારે તમારી સામે આ વસ્તુનું ડિસ્કશન થતું હતું ત્યાં કેટલી મહિલાઓ અગર એ વખતે હાજર હતી અને એ મહિલાઓમાંથી એકે જણે ઊભું થઈને એમ ના કીધું કે અમને આ મંજૂર નથી બીજી વાત એ પણ કહીશ કે જ્યાં લોકલ કોર્પોરેટર્સ છે જ્યાં પાણીને ગટરમાંથી એ લોકો મહેરબાની કરીને બહાર આવે જ્યારે કોઈ આવી વસ્તુ થાય છે તમે સોશિયલ મીડિયા અવેર છે અને તમે લોકો આવા મુદ્દા લાવો છો અને અમે આપણે ડિસ્કસ કરીએ છીએ અને લોકો જોવે છે તો એ વખતે કેમ એટ ધ સેમ ટાઈમ કોઈએ હાથ રેઝ કેમ ના કર્યો કે ધીસ ઇઝ રોંગ આ વસ્તુ નહીં થવી જોઈએ એવું તો નથી કે બધા ત્યાં આગળ ભણેલા નથી એમાં પણ ભણેલા લોકો છે તો જ્યાં સુધી આપણે વિરોધ કરવાનું નહીં શીખીએ ત્યાં સુધી પોસિબલ નથી અને દરેક વસ્તુમાં બહેનો ઉપર બહેનો આ ના કરી શકે બહેનો તે ના કરી શકે બહેનો છે કે હવે ફોજમાં લડતી થઈ ગઈ હવે એનથી વધારે ક્યાં સુધી અમારે જવું છે છતાં બી તમારો નિર્ણય અમારે કેમ માનવાનો એમ તો ક્યાંક ને ક્યાંક જે પુરુષ પ્રધાન સમાજ જોવા મળે છે અને સ્ત્રીઓ ઉપર થતા બંધનોને લઈને આ પ્રકારના તગલગી નિર્ણય લેવાતા હોય છે આ તમામ બાબતો વિશે આગળ પર ચર્ચા યથાવત રાખીશું વિશેષ વેલકમ બેક તો છોકરીઓ પર લદાયેલા તગલગી નિર્ણયને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ રુઝાન જે પણ આપણે ચર્ચા અત્યાર સુધી કરી રહ્યા છીએ સમાજમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવી તે અત્યારે ખૂબ જરૂરી છે કારણ કે સમયની સાથે પરિવર્તન થવું ટેકનોલોજીનો સદુપયોગ કરવો અને તેને ધ્યાનમાં રાખીને જ યંગસ્ટર્સને ગાઈડ કરવા આ રીતના નિર્ણયથી તો યંગસ્ટર વધારે વિદ્રોહી બનશે શું આઈ એગ્રી વિથ યુ તમે સાચા છો જયારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે એ ટેકનોલોજીમાં એવું બી છે કે તમારે યુ કેન બ્લોક સાઇટ્સ ચાઇલ્ડ લોક લગાડી શકો રેકોર્ડિંગ થઈ શકે એટલે અગર મા બાપને એવી ચિંતા હોય સૌથી પહેલા તો આઈલ બી વેરી ઓનેસ્ટ વિથ યુ કે પેરેન્ટિંગ ધીસ ઇઝ અ પેરેન્ટિંગ ઇસ્યુ એકચ્યુઅલી કે અગર પેરેન્ટિંગ જ એવું સરસ થતું હોય કે મા પેલા દીકરી કઈ બી કરે તો શી દીકરી આ દીકરો બંને કઈ બી કરે તો દે કન્ફેસ ઓર દે કન્ફાઈડ ટુ ધર પેરેન્ટ્સ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે અને એના માટે કોઈ ભણતર ગણતર એવું એડ્યુકેશન કોઈ જોઈતું નથી એના માટે એક એક ઇટ્સ એક શું કહેવાય એક બેઝિક કોમન સેન્સ જોઈએ છે કે હાઉ ટુ ટ્રીટ યોર સન્સ એન્ડ ડોટર્સ પોઈન્ટ નંબર વન બીજો પોઈન્ટ એમાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે અગર ટેકનોલોજીથી બીઓ છો કે ભાઈ આ મારા છોકરા છોકરીને બગાડે છે તો આઈ અગેન રિપીટ કે ધેર આર લોટ ઓફ એપ્સ વિચ કેન બી કંટ્રોલ રેકોર્ડિંગ થઈ શકે છે વી કેન ટેલ યુ કે એ લોકો કઈક એટલે એ લોકોના માથે રહે કે હા આપણે ખોટું કરી રહ્યા છે કે આપણે પકડાઈ જઈશું કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર તમે આજે મોબાઈલ હા તમે સ્કૂલ કોલેજમાં મોબાઈલ સ્કૂલમાં લઈ ના લાવો એ વાત સાચી છે કેમ કે સ્કૂલમાં તમારે ભણવાનું હોય છે પણ અગર એ સિવાય તમે લેટ્સ સે ઘરે છો યા ક્યાંક બહાર શોપિંગ કરવા યા ક્યાંક પેલું મેં કહું ને ગામડામાં તો પેલું બાથરૂમમાં જવું પડે બહાર તો એવું બધું માટે તમારે મોબાઈલ ઇનફેક્ટ ઇટ ઇઝ યોર વેપન તમારું એક હથિયાર કહેવાય છે જે તમને સેવ કરે છે અને જ્યારે આપણે આઈ ડોન્ટ નો બટ આઈ ડોન્ટ નો ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઓબ્વિયસલી અગર આની કોઈ પીઆર બી થઈ શકે આઈ ગવર્નમેન્ટ બોલી શકે અગર પીઆર થઈ શકે કે કેમ ભાઈ ખાલી બહેનો માટે જેને કહેતા મંદિરો માટે થઈ તો આ બી થઈ શકે છે સોનલબેન શું કહેશો ડેફિનેટલી થઈ શકે અને પહેલી વાત તો હું એવું કોઈ પીઆઈએલ પણ થઈ શકે ને એના માટે રાહ જોવાની ઇવન હું તો કોઈ એપ્લિકેશન તો કરી શકીએ છીએ પરંતુ રાહ જોવાની જરૂર નથી કોઈ બેનને આવી રીતે વિરોધ જ કરવાનો કોઈ 2100 રૂપિયા આપવાની જરૂર નથી અને જે પણ પ્રમુખને નેતા હોય એ લોકો એ જ સમાજવાળા એમને ઉતારી મૂકવા જોઈએ
છે કે ભાઈ આવા નિર્ણયો તમે તમારા ઘર સુધી સીમિત રાખો, ઇવન ઘર સુધી પણ પોતાની દીકરીને પણ નહીં, તમે તમે અહીંથી જાઓ તમારી કોઈ જરૂર નથી. જયારે તમે સમાજના બની બેઠેલા નેતા થઈ ગયા છો અને મરજી મુજબ તમે તમારા નિર્ણયો સમાજ ઉપર થોપો છો, જે તમને કોઈ રાઈટ જ નથી. બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિને પોતાની રીતે પોતાના હકો મુજબ જીવવાનો અધિકાર છે અને એ જીવી શકે. પીઆઈએલ કરી પીઆઈએલ થશે એની વાત સારી પર છે, પણ અત્યારે દીકરીઓએ મોબાઈલ વાપરવો જોઈએ, બંધ નહીં કરવો જોઈએ. 2100 રૂપિયા આપો ને નિર્ણયને માનો તો એની વાત છે, જ્યાં નિર્ણય જ ખોટો છે તો માનવાની કોઈ જરૂર જ નથી. અધરવાઇઝ લોકો રોજ ઉઠીને નવા નવા નિર્ણયો આપી દેશે કે આજે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. તો આપણે આવા વ્યક્તિઓને ફોલો નહીં કરવા જોઈએ ને ઉસી ટાઈમ આ વ્યક્તિને રેસ્ટિગેટ કરી એને કાઢી મૂકવો જોઈએ કે ભાઈ અમે તમારી વસ્તુ નહીં માનીએ. તો તગલગી નિર્ણય જે લાદવામાં આવ્યો છે તેની જગ્યાએ પગલાં એ લેવા જોઈએ કે ન માત્ર યુવતીઓ પરંતુ યુવકો પણ જે મોબાઈલના વ્યસનમાં બંધાણી બનતા હોય છે તેમને રોકવા માટે સકારાત્મક પગલાં લેવા જોઈએ. આપ બંને ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર તમે ચર્ચામાં જોડાયા તે બદલ. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.